न्यूज नेशन आणंद सत्यनी साथे। 27 फेब्रुआरी 2002 गुजरात ना कौमी रमखाणो जेमा 700 थी वधु मुस्लिमों अने 250 थी वधु हिंदुओं पोतानो जीव गुमावानो वारो आव्यो हतो। कही शकाय छे के 500 थी वधु धार्मिक स्थळों ने तोड़फोड़ करवामां आवी। 60,000 थी वधु मुस्लिमों अने 10,000 थी वधु हिंदुओं रातोरात पोतानो अने पोताना बाळकोनो जीव बचाववा माटे स्थळांतर करवुं पड्युं हतुं। ए ज रमखाणोमां बिल्किस बानू पर 11 शख्सों द्वारा बिल्किस बानूना परिवार पर 7 लोगों ने जीवथी मारी नाख्या। वधुमां बिल्किस बानू पर सामूहिक जे दुष्कर्म गुजार्यो हतो जेने लईने बिल्किस बानूनो केस चाली जता 11 जेटला आरोपीओने कसूरवार ठेरवीने आजीवननी सजा भोगवामां आवी हती। आरोपीओने जेल मुक्त कराया छे जेना देशमां विविध संगठनों द्वारा विविध धर्मों द्वारा तेनो विरोध कराई रह्यो छे। तो एना बीजी तरफ 11 आरोपीओना समर्थन में ए लोकोनुं स्वागत कराई रह्युं छे। ए जे चुकादो आव्यो छे तेने सन्मानकीय चुकादो कही रह्या छे। आणंद जिल्ला जमियते उलमाए हिंद द्वारा जे 11 आरोपीओने जेल मुक्त कराया छे ते बाबतना विरोधमां आजे आवेदनपत्र आपवामां आव्युं छे। अने खास करीने ए आरोपीओने वधु एक वखत जेलना सरिया पाછળ ધકેલવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। આણંદ જિલ્લા જમિયત ઉલમાના એમજી ગુજરાતી સાહેબ સાથે આપણે વાત કરીશું। શું કહેશો, આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું ઘટના છે? 2002ના તોફાનો આખા ગુજરાત ખાતે ફેલાયેલા હતા, ઘણી શરમજનક બાબત હતી અને વિશ્વની અંદર ગુજરાતનું નામ એક કલંકિત રીતે ખડાઈ ગયું હતું। એવો એક બનાવ રણધીકપુર ગામ, જે દાહોદ જિલ્લાનું એક ગામ છે, તેમાં પણ બન્યું હતું। તે વખતે પણ સામૂહિક રીતે મુસ્લિમ સમાજ પર ઘણો જુલ્મ ગુજારવામાં આવ્યો હતો, પણ વિશેષ બાબત એ હતી કે ત્યાંની એક બિલકિસ બાનું કે જેના ઉપર જે 5 મહિનાની સગર્ભા હતી તેના ઉપર કેટલાક લોકોએ સામૂહિક રીતે બળાત્કાર કર્યો। આજે એ બોલતા પણ આપણને કમકમી આવી જાય છે કે એ નરાધમો કેટલા પથ્થરદિલના હશે, કેટલા સંગદિલના લોકો હશે કે આવી એક મહિલા ઉપર સામૂહિક એમણે બળાત્કાર કર્યો। બળાત્કાર કર્યો સાથે સાથે એની નજર સમક્ષ એના કુટુંબના 5-7 સભ્યોને મારી નાખવામાં આવ્યા। એનો કેસ ચાલી જતાં એ 11 નરાધમોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને એ લોકો સજા ભોગવી રહ્યા હતા। ગામમાં શાંતિ હતી અત્યાર સુધી, ત્યાં આગળ ગામમાં મુસ્લિમ સમાજ દરેક સાથે ભળીને પછી પાછો જીવતો થયો હતો, પરંતુ અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખી અને એ 11 નરાધમોને શરમજનક ગુજરાત સરકારે નિર્ણય લીધો છે, ઘણો દુઃખદ નિર્ણય લીધો છે કે એ લોકોને છોડી મૂકવાનો જે નિર્ણય લીધો છે। એથી વધુ શરમજનક બાબત એ છે કે આવા રેપિસ્ટો બળાત્કારીઓને ત્યાંની મહિલાઓ જો સત્કાર કરતી હોય, એ મહિલાઓ પણ કેટલી શરમજનક બાબત બની કે એને ફૂલહાર કરતી હોય, તેમને હાર પહેરાવતી હોય અને તેમને ત્યાં મીઠાઈ વેચવામાં આવતી હોય, તેમને કંકુના ચાંદલા કરતી હોય, તો એને એ આવા જજમેન્ટને જો આવકારતી હોય એ ખરેખર ખૂબ શરમજનક બાબત છે। અમે આવેદનપત્ર એટલા માટે આપ્યું કે આ 11 નરાધમોને ગુજરાત સરકાર ફેર વિચારણા કરે અને ગંભીરતાથી વિચારણા કરે અને એ લોકોને જેલના સળિયાની પાછળ ધકેલી મૂકે તેવી અમારી પૂરજોશ માગણી છે। આ વિચારણાને લઈને આગળ કોઈ કાયદાકીય પગલું નહીં ભરાય તો આપનું આગામી પગલું શું હશે? હવે જો નહીં ભરાય તો ગુજરાત સરકારને અમે આગામી રાષ્ટ્રપતિ સુધી અને ત્યાં અગર જો સુપ્રીમ કોર્ટમાં, તો અમે ઓલરેડી અમારી જમિયત ઉલમાની હેડક્વાર્ટરે ત્યાં કેસ સુપ્રીમમાં દાખલ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે અને ત્યાં દાખલ કરી રહ્યા છે। સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પણ ફટકારી છે આ બાબત પર। અમે વધુ ગુજરાત સરકાર પર કોર્ટ દ્વારા, સુપ્રીમ કોર્ટ દ્વારા દબાણ લાવી અને કોઈપણ સંજોગોમાં 11 નરાધમો જેલના સળિયાની પાછળ જાય તેવું અમે કાનૂની રાહે પણ કોશિશ કરવાના છીએ। દાહોદ જિલ્લાનું જે ગામ છે રણધીકપુર ગામ, જ્યાં કેટલાક મુસ્લિમ પરિવારો હિજરત કરી રહ્યા છે, શું કારણ છે અને એના માટે જમિયતે ઉલમાએ હિંદ શું પગલાં ભરી રહી છે? સામૂહિક રીતે ગામમાં આ લોકો છૂટી જવાને કારણે એમણે પાછું એક ભયભીત વાતાવરણ, દહેશતવાળું વાતાવરણ ત્યાં ઊભું કર્યું છે અને એ લોકો ફરી મુસ્લિમ સમાજ ત્યાં દહેશતમાં આવ્યો છે। 500થી વધુ મુસ્લિમ સમાજ ત્યાં આગળ કુટુંબો વસી રહ્યા છે, એ લોકો આ દહેશતની અંદર ભયભીત થવાને કારણે સામૂહિક રીતે હિજરત કરી રહ્યા છે। અમે સરકારને એ માગણી કરી છે કે આ લોકો જે હિજરત કરીને જ્યાં બી ગયા હોય તેમને મળે અને તેમને સલામતીની પૂરેપૂરી ખાતરી આપે અને પૂરેપૂરી ખાતરી આપી અને એમને પુનઃવસન કરાવે તેવી અમારી માગણી છે। અગર સરકાર આ પગલું નહીં ભરે તો આ બાબતે અમે કોર્ટ રાહે પૂરેપૂરી સરકાર પર દબાણ લાવવાનો પ્રયત્ન કરીશું। અમારા ગુજરાત સરકારની, ગુજરાત જમિયત ઉલમાએ હિંદની ટીમ પણ આ લોકોને મળી આવી છે અને એ લોકોને સાથેનો વિચાર વિમર્શ ચાલુ છે અને એ લોકો શું ઈચ્છી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી ગુજરાત જમિયત ઉલમા અને આણંદ જિલ્લા જમિયત ઉલમા તેમજ દાહોદ જમિયત ઉલમા, ગોધરા જમિયત ઉલમા બધા સામૂહિક રીતે એનો કંઈ પગલાં લેશે તેવું અમારું માનવું છે। 2008માં જે પ્રકારે બિલકિસ બાનુના કેસમાં 11 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી, જેને લઈને
એક તરફ ક્યાંક ને ક્યાંક બિલ્કિસ બાનુને ક્યાંક સંતોષ થયો હશે, પણ આજે જ્યારે 2022 15 ઓગસ્ટના રોજ એ જ આરોપીઓને જેલમુક્ત કરવામાં આવ્યા છે, જેને લઈને કેટલાક સમાજમાં આજે રોષ ફાટી નીકળ્યો છે. એક તરફ જે આરોપીઓ છે તેમનું સન્માન કરાઈ રહ્યું છે, તો એક તરફ કેટલાક સમાજ કે કેટલાક સંસ્થાઓ દ્વારા આજે એનો વિરોધ કરાઈ રહ્યો છે. જોવાનું હવે રહેશે કે સરકાર આ બાબતને લઈને વિચાર વિમર્શ કરશે કે નહીં, એક પ્રશ્ન સમાન બન્યું છે. કેમેરામેન જય દોરા સાથે ઇમરાન વોહરા, ન્યૂઝ નેશન આણંદ, સત્યની સાથે. And press the bell icon. Never miss an update.